स्वामी। परम पूज्य आचार्य महाराज श्री तथा पूज्य संतो तथा वाला हरिभक्तो, आज कथा पूरी थई पर हूँ तमने बधाने विनती करू छु, आ सभानी अंदर भाईओ तथा भाईओ बैठा छे अने शास्त्रनी वाणी बहु मीठी कथानी तमे बधाए सांभळी, तो एमांथी आपणे एक सार लेवानो छे कि आ जीव माताना उदरमां हतो त्यारे भगवान ने प्रार्थना करी ली गई, भगवान एमांथी बहार काढ तो हूँ तारू भजन करीश। बराबर सांभळजो बापा, भगवान तो एने बहार काढ्यो, बहार काढता नी वेदे दे हुआ हुआ एम करवा माँड्यो, हूँ आईन तू त्या। એટલે ભલા થઈને આ મનુષ્ય ફરી ફરીને મળવાનું નથી હો, કે દિવસ ઉપર દિવસ જાય છે અને આયુષ ઓછી થાય છે, 50 વર્ષ જેવે, 60 વર્ષ જેવે, 70 વર્ષ, પણ જીવીને શું કરવાનું? કોઈ પેટના માટે નોકરી કરે 10 કલાક સુધી, પણ ભજન કેટલું કરે ભગવાનનું એ આપણે વિચારવાનું છે, કે પેટના માટે 10 કલાક નોકરી કરે? આ જગતમાં કોઈ કોઈનું કોઈ નથી હો બાપા, માની લેજો, કોના છોરું કોના વાસણું કોના માને બાપ, અંધકાળે જાઉં એકનું સાથી પુણ્યને પાપ, તે ભલા થઈને હું તમને બધાને વિનંતી કરું છું કે આ સભા 7 દિવસની મેં કથા સાંભળી છે, એમાંથી તમારે સાર એટલો જ લેવાનો છે કે બધાએ ભાઈઓ અને ભાઈઓ બધાને, કે બળદ મે નોકરી કરતા હો, વેપાર કરતા હો, ખેતી કરતા હો, પણ થોડુંક જીવના માટે કરો, એ નવરાશ લો કે આટલું તમારે ભજન કરવું છે, તો તમને બધાને એક હાથ જોડીને વિનંતી કરો કે બધા બાયો તથા બાયો 51 એકર માળા ફેરવજો, તમામ 51 એકર માળાનો નિયમ લેજો આજથી, કે ભાઈ 51 માળા કરો તો 51 માળા કરો તો 5000 નામ થાય રોજે, એ મૂડી હાચી મૂડી તો એ છે, નકર બીજું કઈ સાથે આવવાનું નથી બાપા, આ કોને ખબર છે ક્યારે આ દેહ પડી જશે, માટે પ્રભુનું ભજન ખૂબ કરો એ સાચું છે, બીજું બધું નકામું છે, એક દિવસ બધું મૂકીને મરી જવાનું છે, સાથે કઈ આવવાનું નથી, માટે હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનનું સ્મરણ કરો, વેપાર કરો, ખેતી કરો, એ પેટના માટે છે, જેના કનુભાઈએ જે મંદિર બનાવ્યું છે ધન્યવાદ છે એના કુટુંબ પરિવાર બધાને, એને ભગવાને લક્ષ્મી આપી, એ સાચે રસ્તે વાપરી ત્યાં ભગવાનના ધામમાં એને જમે થઈ ગઈ લક્ષ્મી, અને એ સુખી છે, એનાથી વિશેષ સુખી થાય, અને આખું કુટુંબ પરિવાર પણ બધા એક સરખા ભાવ, નકર તો અત્યારે ઘણા બાપા ધર્માદો કરતા હોય તો છોકરો ના પાડે, બાપા આટલો બધો ધર્માદો નથી કરવો, આ તો છોકરા ને બાપા બધાનો મત એક જ છે, એટલે અમે તો મંદિર જોઈને આમાં જ હજારો જીવ ભજન કરશે એનું ફળ એને મળવાનું, અને સૌ આવું સરસ મંદિર થયું છે તો સર્વે બધા ઘરના કામ છોડીને મંદિર દર્શન કરવા આવજો, પછી બધું કામ કરવા જવું, પણ મંદિર તો દર્શન કરી કરી જવા, સ્વામિનારાયણ ભગવાને મંદિર માને પૃથ્વી પર પધાર્યા હતા, એટલે 6 મંદિર બનાવ્યા છે, વડતાલ, ગઢડા, જૂનાગઢ, ભુજ, અમદાવાદ અને ધોળેરા, એટલે આ 6 મંદિર ફરી ફરીને સ્વામિનારાયણ ભગવાને બનાવ્યા છે, ઓકે સત્સંગના માટે, અત્યારે તો ગામો ગામ મોટા મોટા મંદિરો થઈ ગયા, એક શિખરબંધ મંદિરને કર્યું, બીજા શિખરબંધ બંધ કરવા હોય તો કેટલાક ભાઈઓને લખણી કરવી પડે, મેં કરી લીધી લખણી, હો ભાઈ દાદા એક ભાઈએ જ મંદિર બનાવી દીધું, વિચાર તો કરો, નકર બીજાને કહેવું પડે કે મારે તું 5-6 લખાય, 1000 લખાય, 2000 લખાય, 5000 લખાય, એવું કરીને મંદિર કર્યા છે, વડતાલની ફરતા મેં 20 મંદિર બનાવ્યા છે હરિમંદિર, ઓકે, પણ ઘરે ઘરે ફરીને કહ્યું કે ચાલ આમાં પૈસા આમાં લખાય તો એને તરત એને તરત તૈયાર થઈ જાય, એમાં અત્યારે માનો કે હરિમંદિર 20 બનાવ્યા છે, એનું કારણ શું છે? ભજન કરે અને જીવનો મોક્ષ થાય,
એટલે મારે તમને બધાને એ જ કહેવાનું છે કે કનુભાઈને ધન્યવાદ છે, એના કુટુંબ પરિવારને ધન્યવાદ છે કે આવું સરસ મંદિર બનાવ્યું. આપણે તો મૂર્તિઓ જોતા આંખમાં આંસુ આવી જાય કે આ હા, મૂર્તિનો ભાવ કેટલો બધો. ઘનશ્યામ મહારાજની મૂર્તિ પણ જોઈ, તમે તો બહુ જરા આવા એવું નતું નહોતું, પણ કનુભાઈની ભાવના, કુટુંબની ભાવના એટલે આવ્યા અને મહારાજ શ્રી કે પધારવાના છે. એટલે પછી જાણે મેં કીધું હું ચાલો હું આવીશ. એટલે બધાને મારે ખાસ ભલામણ છે, પ્રભુનું ભજન ખૂબ કરજો. અને આ જે માનો કે અંધ વખતે આ યાદ આવી જાય, આ સભા યાદ આવી જાય કે ના કનુભાઈ કથા કરી હતી, અંધ વખતે જો યાદ આવી જાય તો બીડો પાર થઈ જાય જીવનો. કે એમાં સેજે ફેર નહીં, પણ એ અંત વખતે યાદ કરવા માટે જ આપણે કથામાં આવી છે. કથામાં આવવાનો હેતુ એ જ છે કે અંધ વખતે યાદ લાવવા માટે. એટલે પરમ પૂજ્ય મહારાજ શ્રી પણ પધાર્યા છે અને સરસ અમને હમણાં આશીર્વાદ આપશે. અને ખૂબ મારી ભલામણ સૌને છે કે હો ભજન કરજો, ખૂબ ભજન કરશો એ સાચું છે. અને કનુભાઈને ધન્યવાદ છે કે આ જે તમે જ્યાં હોય આ મંદિર રહેશે ત્યાં સુધી જીવો, એમાં આવીને ભજન કરશે એ તમને ફળ તમને મળવાનું છે, કુટુંબ પરિવાર બધાને. અને એવું સરસ મંદિર બન્યું છે, અમે તો જોઈને ખૂબ રાજી થયા. એકલો એક જણો આવું મંદિર બનાવ્યું, હરિમંદિર કરવું હોય તો વિચાર કેટલી લખણી કરવી પડે છે. આ તો શિખર મંદિર કર્યું છે, તો ધન્યવાદ છે એને. ભગવાને લક્ષ્મી આપી, એ સાચે રસ્તે એને વાપરી છે, એને ભગવાન સરસ સુખી છે, એની વિજય સુખી રાખે એવી ભગવાન પાસે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ પાસે.